सदानन्दं बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लं भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराधनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामी नारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूरा आठमो ने तरंग 38 एमां छेल्ले कथा लखे छे पीजना जे भक्तो छे ए बधाए महाराज ने झवेरीदास ने त्यां रसोई आपी जे बुद्धिमान लोको हता एने पोते महाराजना स्वरूप ने स्वीकार्यु साथोसाथ જે અંગ્રેજો હતા એને મહારાજને ત્યાં મળવા આવ્યા ત્યારે એમ કીધું કે અમે આ પૃથ્વી પરથી અધર્મનો નાશ કરી જે ધર્મિષ્ઠ લોકો છે એને સહાય કરીએ છીએ આવી વાતો થઈ અને સંતોનો મહિમા મહારાજે ત્યાં આગળ કીધો આગળ આવે આધારાન સ્વામી લખે છે અને મુક્ત મને ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર આઠમું તરંગ 39 श्री हरि वर संत हित ही हरिजन जे ते रहाए रसोई कराए जो जितने पूजा करने आयो रसोई कराए जो जितने पूजा करने आयो केसर चंदन लाई कर चरचे श्याम शरीर केसर चंदन लाई कर चरचे श्याम शरीर पेराए फूल हार ही रही कर अंतर धीर पेराए फूल हार ही रही कर अंतर धीर શ્રી હરિવર અને સંતોને માટે જેટલા હરિભક્તોએ થાળ રસોઈ કરાવી હતી એ બધા ભેળા મળીને પૂજા કરવા આવ્યા. હૃદયમાં ધીરજ રાખીને સૌએ કેસરયુક્ત ચંદન લાવીને પહેલાં તે શ્યામ સુંદર શ્રી હરિને શરીરે ચર્ચ્યું અને ફૂલહાર પહેરાવ્યા. જેને જેવી ભાવના હતી એ પ્રમાણે સૌએ પૂજા કરી. હૃદયમાં ઘણો ઉત્સાહ ભર્યો હતો. પછી સૌએ કપૂરથી આરતી ઉતારી. તે ભક્તોના ઘરના મનુષ્યો જે હતા તે બધાએ પણ પૂજા કરી અને અતિ પરમ સ્નેહથી શ્રી હરિના ચરણ કમળને પોતાની છાતીમાં ચાંપ્યા. પીજ ગામના જે જે ભક્તોએ ભગવાન અને ભગવાનના વાલા સંતોને રસોઈ આપીને જમાડ્યા એવા બધાય ભક્તો ભેગા મળીને પછી પૂજા કરવા માટે આવ્યા. સંતોને રસોઈ આપીને પૂજન કરવું આવો વિધિ છે. હજુ પણ મોટા મંદિરોમાં રસોઈ આપે ત્યારે ત્યાં સંતોનું પૂજન કરે. હવે જેમ જેમ આપણે અત્યારે બધું સાનુકૂળતા ના હોય એટલે પૂજન મનોમન જે દિવસે આપણે ભગવાનને સંતોને રસોઈ આપીએ ત્યારે મનોમન ભગવાનનું ભગવાનના સંતોનું પૂજન કરવું જોઈએ. બધાએ પૂજા કરી.
હરિભક્તો એ હરિભક્તોના પરિવારો જે હતા એ બધાએ મહારાજની પૂજા કરી, મહારાજના ચરણારવિંદ પોતાની છાતીમાં લીધા, બધા એને બહુ આનંદ થયો. કર જગ જોરી સ્તુતિ તેહી કીના, સતસંગ શેન હોય મતિ ખીના. પીજના એ બધાય લોકો બે હાથ જોડીને જે ભગવાનની સ્તુતિ કરે છે એ સાંભળવા જેવી છે. કર જગ જોરી સ્તુતિ તેહી કીના, સતસંગ શેન હોય મતિ હીના. અધર્મ સહાય જો કરને વારે, અધર્મ સહાય જો કરને વારે, ધર્મ વારે કુદેત બહુ ડારે, ધર્મ વારે કુદેત બહુ દારે. પછી તે સૌએ બંને હાથ જોડીને સ્તુતિ કરી, હે મહારાજ, અમારી બુદ્ધિ સત્સંગમાંથી ક્યારેય ઘટે નહીં. જે લોકો અધર્મીઓને મદદ કરનારા છે તેઓ તો ધર્મ પાળનારાને બહુ જ ડારો દે છે. તે અધર્મી લોકો પોતાનું જેટલું ચાલે તેટલા ઉપાય કરીને ધર્મવાળા અમને દેહના દુઃખ આપે છે. તે વિમુખો ભક્તોને બંદીખાને પણ નાખી દેવા સુધીના પ્રયત્નો કરે છે. હરિભક્તોએ સ્તુતિ કરી, પ્રભુ અમારી બુદ્ધિ કહેતા અમારી જે આ સત્સંગ પ્રત્યેની ભાવના છે એ ક્યારેય પણ ઘટે નહીં. જીવને દુર્લભમાં દુર્લભ સત્સંગ મળવો એ છે. શાસ્ત્રો પણ કહે છે, સત્પુરુષો પણ કહે છે, પ્રત્યક્ષ પણ દેખાય છે. એક જ પરિવારના પાંચ વ્યક્તિ હોય તો પાંચ વ્યક્તિને સત્સંગ જુદો જુદો મળેલો હોય. એક જ પરિવારમાં, એક જ પરિવારમાં બે ભાઈ હોય તો બંનેને સત્સંગ જુદો જુદો પ્રાપ્ત થયેલો હોય એવું આપણને પ્રત્યક્ષ દેખાય છે. એક જ મા બાપને ત્યાં જન્મેલા બે ભાઈઓ, એકને સત્સંગની પ્રાપ્તિ જુદી રીતની, બીજાને જુદી રીતની. ભેગા બેસે છે, ભેગા જમે છે, ભેગા ખાય છે, બધું જ, છતાં પણ બંનેને સત્સંગની પ્રાપ્તિ જુદી. આવું આપણને સમાજમાં જોવા મળે છે. તમે પણ તમારા જીવનમાં પરિવારમાં આવું અનુભવતા હશો. તો દુર્લભમાં દુર્લભ સત્સંગ છે, અતિશય દુર્લભ છે. અને સત્સંગ મળ્યા પછી પણ મહારાજે કહ્યું એકાંતિકપણું આવવું એ અતિ દુર્લભ છે. પણ એકાંતિકપણા સુધી પહોંચવા માટે સત્સંગ ઘટે નહીં એ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. સત્સંગ ઘટ્યો કોને કહેવાય? અહીંયા આગળ આ પીજના ભક્તો કહે છે, મહારાજ અમારી બુદ્ધિ સત્સંગમાંથી ક્યારેય ઘટે નહીં. આજ આપણને જ્યારે આપણે સત્સંગમાં પ્રવેશ્યા હોઈએ ત્યારે ભગવાન અને ભગવાનના સત્પુરુષ, ભગવાનના સંત, ભગવાનના ભક્ત અને સત્સંગ એનો જે આપણને દિવ્ય માહોલ લાગે, દિવ્ય માહોલની જે હૃદયમાં અનુભૂતિ થાય, કારણ કે સૌ પ્રથમ આપણું ખેંચાણ શા માટે સત્સંગમાં વિશેષ થયું, આપણને બીજે જે કંઈ આપણે દુનિયામાં અને જિંદગીમાં ફર્યા છે, જોયું છે, સાંભળ્યું છે એના કરતાં સત્સંગમાં કંઈક આપણને વિશેષ લાગ્યું એટલે જ આપણે સત્સંગમાં આવતા થયા. ચાહે આપણને લાડુડી હાળી લાગી હોય ને કે મહારાજને ત્યાં લાડુડી બહુ સારી હોય છે, તો એને લઈને પણ જગત કરતાં કંઈક વિશેષ આપણને દેખાનું છે. પછી જેના જેવા સંસ્કાર, કોઈને સાધુ સારા દેખાય, કોઈને ભગવાનનું સ્વરૂપ સારું દેખાય, કોઈને સત્સંગીનો વ્યવહાર સારો દેખાય, કોઈને હૃદયમાં ભગવાનની વાતો સાંભળીને શાંતિ થતી હોય, કોઈને મંદિરમાં આવીને શાંતિ થતી હોય, અને કોઈને સરસ જમવાની ડીશ મળે તો શાંતિ થતી હોય, એવું થતું હોય. બધી રીતની શાંતિ સત્સંગમાં છે. ભગવાને બધું જ કર્યું છે, કાંઈ નહીં તો છેવટે સરસ ભોજન તો સરસ હોય જ, અને એમાં તો કોને રુચિ ના જાગે? રૂપિયા ખર્ચીને લોકો દૂર દૂર સુધી જમવા જાય છે
અને બધાય એમ કે મંદિરમાં જેવી રસોઈ થાય એવી ઘેર પણ થતી નથી એમ લાગે. એટલે જેને જેવી રુચિ, પણ કંઈક દિવ્યતા કંઈક બીજા કરતાં વિશેષ સત્સંગમાં દેખાય છે ત્યારે જીવ સત્સંગમાં આવે છે. પછીથી ગમે તે રીતે આવ્યો હોય, કોઈની મિત્રતાએ કરીને આવ્યો હોય, લાડુડીના લોભે આવ્યો હોય, પણ પછી કાંઈ રોજ એવું ના રહે, રોજ પછી ધીરે ધીરે વાતો સાંભળતા ભગવાનનો મહિમા સમજાય, સત્સંગનો મહિમા સમજાય. આવું સમજાતા સમજાતા એને સત્સંગ શું છે પૂરેપૂરું નોલેજ થઈ જાય, પછી સત્સંગમાં ચાલવા માંડે. એક વર્ષ, બે વર્ષ, પાંચ વર્ષ, દસ વર્ષ ચાલ્યો જાય, પછી જો ધ્યાન ન રાખે તો ફરીથી રિવર્સ થાય. દસ વર્ષ ચાલ્યો, બહુ ઉત્સાહથી ચાલ્યો, પછી જ્યારે આપણો સત્સંગ ઘટ્યો છે એનું મીટર શું, કેમ ખબર પડે કે મારો સત્સંગ આવે ઘટે છે? કેવી રીતે ખબર પડે? માળા ઓછી થઈ જાય એટલે સત્સંગ ઘટી ગયો? આપણે દાન ધર્મ દો ઓછો થઈ જાય એટલે સત્સંગ ઘટી ગયો? ના, એ તો તમારા દેશકાળ સારા હોય તો દાન ધર્મ દો વિશેષ કરી શકો, દેશકાળ સારા ન હોય તો ન પણ કરી શકો. શરીર સારું હોય તો તમે તપ વ્રત ભજન કરી શકો, ને શરીર સારું હોય તો ન પણ કરી શકો. તમારી બધી ગ્રહસ્થ આશ્રમની સાનુકૂળતા બધી રીતની હોય તો તમે મંદિરે રેગ્યુલરલી જઈ શકો, નહીં તો ન પણ જઈ શકો. એ સત્સંગ વધવા ઘટવાનું કારણ નથી. સત્સંગ વધ્યો અને ઘટ્યો એ કોઈ પણ મમુક્ષુને ખોળવું હોય, મારે કે તમારે, તો એનું મીટર એક જ છે. હું સત્સંગમાં જ્યારે સત્સંગના સ્વરૂપને સમજ્યો, એ સમજ્યા પછી મને જેવા ભગવાન, ભગવાનના સત્પુરુષ, ભગવાનના સંતો ભક્તો જેવા દેખાતા હતા, જેવો મને એના પ્રત્યે ભાવ હતો, તે દિવસે મને જેમ છેલ્લો જન્મ કરવાનો ઈશક હતો અને બસ આ સત્સંગ માટે મારે ખપી જવું છે, આવો જે ભાવ હતો, એ આજે જીવંત છે કે ઘટતો જાય છે? એ જો ઘટતો જાય છે, ઉત્સાહ મરતો જાય છે, આપણને એમ થાય છે કે આવું કેમ થતું હશે, આવું કેમ થતું હશે, આવું કેમ એમ, જે આપણું હૃદયમાં ઘટાડો, પ્રશ્નોની હારમાળાઓ અને સત્સંગ પ્રત્યેના દિવ્ય ભાવનો ઘટાડો, એનું જ નામ છે સત્સંગ ઘટ્યો. રોજ પ્રશ્ન વિનાનું જીવન, ફક્ત સમાધાનો યુક્ત વિચારો અને સત્સંગ માટે કરી છૂટવાની ભાવના, તન મન અને ધનથી આ સત્સંગને અર્થે મારાથી જે થાય એ મારે કરીને મારા આત્માનું આત્યંતિક કલ્યાણ કરી લેવું છે, છેલ્લો જન્મ કરી લેવો છે, આવા જેના નિર્ધારો છે એ સત્સંગમાં વધે છે. રોજ વિચારવું. આજે અહીંયા આગળ પીજના ભક્તોએ આજે પોઈન્ટ મૂક્યો છે, બહુ અગત્યનો છે. આપણે બધા સત્સંગમાં આવી ગયા છે ખરા, પણ આપણે સત્સંગમાં વધીએ છે કે ઘટીએ છે એનો હિસાબ રાખવાવાળા બહુ ઓછા છે. આપણે બસ ચાલ્યા જઈએ છે, ઘણી વખત ચાલ્યા જઈએ છે, ખબર ના પડે. બહુ લાંબો નદીનો પટ હોય ને, કોઈ નદી આમ સીધો પટ એનો માની લો, 10 કિલોમીટરનો પટ હોય, અને પટ ઉપર આપણે ચાલ્યા જતા હોય તો એક સાથે બધા ચાલતા હોઈએ, પછી ઘણા છે ને વાતો કરવામાં ધીરા પડી જાય. ક્યાંક સંઘ જતો હોય, આપણે યાત્રામાં ક્યાંક જતા હોય તો ઘણા 3-3, 4-4 જણ બધા ભેગા જ નીકળે હોય, 25-30 જણ, પણ 3-4 જણ શું કરે, વાતોમાં આમ તેમ કરવાની અંદર પાછળ રહી જાય અને બાકીનો સંઘ આખો આગળ નીકળી જાય. અહીંથી જોતા હોય કે આ ઓલા રહ્યા, આ એ જોયા એ રહ્યા, આગળ જ છે. પણ એટલામાં ઓલા જ્યાં પ્રવેશવાનું હોય ત્યાં પ્રવેશી જાય સમયની અંદર, અને આની માટે ગેટ બંધ થઈ જાય. ધીરા પડ્યા, ગેટ બંધ થઈ ગયો, ઓલા તો જતા રહ્યા. એમ સત્સંગની અંદર રોજ આપણે આપણો પોતાનો હિસાબ કરી લેવાનો કે હું વધુ છું કે ઘટું છું, મને ઉત્સાહ વધતો જાય છે કે ઘટતો જાય છે. તમે બરાબર બહુ માર્કિંગ કરશો તો બધાના અનુભવમાં આવું આવશે. જો હમણાં જ તમે સત્સંગમાં જે લોકો 1.5-2 વર્ષથી જોડાયા હોય ને, એનો ઉત્સાહ, એનો ઉમંગ, એનો દ્રષ્ટિકોણ, એનો ભક્તિભાવ, એને સેવા કરવાની ઈચ્છા, એ તમે જોશો ને તો બધું જ 10 ગણું દેખાશે. 10 ગણું
ઠરેલું ને એકદમ આમ ઉભરાતું એવું દેખાય. ઉભરો તો ધીરે ધીરે બેસી જ જાય, પણ એ કેટલો બધો એને અલૌકિક ભાવ ને કેટલો ઉત્સાહ એટલો હૃદયમાં જાગ્યો હશે, એને કેટલું આમ એવું લાગતું હશે કે આ સત્સંગ મને કેવો મળ્યો છે, ત્યારે એને ઉત્સાહ થાય ને. એમને તો નહીં થતો હોય, પણ એ ઉત્સાહ 2 વર્ષ રહ્યો, 3 વર્ષ રહ્યો, 5 વર્ષ રહ્યો, અને 10મા વર્ષે કંઈક ડીમ પડી ગયો. તો સત્સંગનો દોષ નથી, દોષ પોતાનો છે. જે રોટલી શાક ખાતા તમને તાકાત મળતી હતી એ જ રોટલી શાક એના એ જ છે, તો પણ તમે આજે ખાવ છો તો તમને તાકાત નથી મળતી, એનો અર્થ રોટલી શાકમાં પ્રોબ્લેમ નથી, શરીરમાં પ્રોબ્લેમ છે. જે ઘીના બટકા, કાજુના ને મેસૂબના બટકા ખાતા તમારું શરીર ખરેખરું ચાલતું હતું ને દોડતું હતું, એ જ ખાવાથી આજે તમને ડાયાબિટીસ ને કોલેસ્ટ્રોલ વધે છે, એમાં કોલેસ્ટ્રોલ નથી, તમારા બોડીની હવે બોડીનું મેન્ટેનન્સ એવું થઈ ગયું છે કે એમાં કોલેસ્ટ્રોલ થાય, એની અંદર ડાયાબિટીસ થાય. વાંક વસ્તુનો નથી, વાંક વ્યક્તિનો છે. એમ વાંક સત્સંગનો નથી હોતો, વાંક આપણા દ્રષ્ટિકોણનો હોય છે. આપણો જે પ્રથમ દ્રષ્ટિકોણ હતો એમાં કોઈક જગ્યાએ ફેરફાર થાય છે, ત્યારે જ આપણને સત્સંગની અંદર ઘટાડો થાય છે. કોઈ આપણને ઘટાડતું નથી અને કોઈ આપણને વધારતું નથી. સત્સંગ તો હંમેશા વૃદ્ધિનું જ કામ કરે છે, વૃદ્ધિનું જ કામ કરે છે. સત્સંગ કોઈ દી ઘટાડવાનું કામ કરતો જ નથી. સત્સંગ એનું જ નામ કે જેમાં જીવાત્મા પોતાનું આત્યંતિક કલ્યાણ તરફનો રસ્તો કાપે, સત્સંગ તો આ જ આપે છે. પરંતુ જ્યારે આપણું માનસ બદલાઈ જાય, જ્યારે આપણા વિચારો બદલાઈ જાય, જ્યારે આપણો દ્રષ્ટિકોણ બદલાઈ જાય, ત્યારે એનો એ જ સત્સંગ આપણને ઘટાડા તરફનો લાગે છે. એક દિવસ એવો હોય, એક દિવસ એવો હોય કે ભગવાનના સંત આપણને સભાની અંદર એમ કે ને, માન ઉપર વાત કરે ને કે માની તો આવો છે ને માની તો દીઠોય ગમે નહીં, માનીને તો આવો મહારાજે કીધો છે, ક્રોધીને તો આવો કીધો છે. તે દિવસે આપણને એ વાત સાંભળીને આંખમાંથી આંસુડા પડતા હોય કે મારામાં માન કેટલું છે, મારામાં ક્રોધ કેટલો છે, મારામાં કામ કેટલો છે, મારામાં લોભ કેટલો છે, અરે રે રે, આટલી મારે હજુ મહેનત કરીને આ સંતો ભક્તોની કૃપા મેળવીને સત્પુરુષના સંગે કરીને ભગવાન સુધી પહોંચવાનું છે. આપણને દુઃખ થતું હોય અને એક બાજુ ઉપર ઉત્સાહ આવતો હોય કે આવા ભગવાનને આવા સત્પુરુષ મળ્યા છે, કામ કરી દઈશ, આ જન્મે જ પૂરું કરવું છે, એનો એ જ આત્મા, એની વિપરીત ભાવના થઈ જાય ને, ત્યારે વાત કરવાવાળા સત્પુરુષ એના એ જ, સંત એના એ જ, એ પછી ક્રોધ ઉપર વાત કરે ને અને એનામાં ક્રોધ હોય ને તો એને શું લાગે, મારી ઉપર મંડી પડ્યા છે. એ જ વિષય એનો એ, વાત એની એ, વાતનો કરવાવાળો એનો એ. પણ જ્યારે દ્રષ્ટિકોણ ફરી જાય છે ત્યારે એમ થાય છે, ક્રોધ ઉપર પ્રવચન કરતા હોય, ક્રોધ ઉપર વાત કરતા હોય કોઈ સત્પુરુષ, તો એમ થાય કોની ઉપર તૂટ્યા છે, મારી ઉપર. એક સભાની અંદર એ ગરીબ ભગત બેઠેલા અને એક સંત વાત કરે, બહુ મોટા સાધુ, તો વાત કરે, વાત કરીને તો વાત કરી એમને માન ઉપર કે એવી કરી અને દ્રષ્ટાંત દીધું હશે, તો ઓલો સભામાંથી ઊભો થઈ ગયો, તમારે જે કહેવું હોય ને મોઢે કહી દો કે ફરી ફરીને ના કયા કરશો, બોલો. સંત સ્વભાવ ઉપર કહેતા હતા, એ જ વર્ષોથી વાત સાંભળતો તો કાંઈ ના થયું, પણ આજે થઈ ગયું. કારણ એટલું જ છે, સત્સંગની અંદર ઘટાડો. માટે ઘટાડો અને વધારો બંને આપણા વિચારોમાં રહેલું છે, ઘટાડો અને વધારો બંને આપણા વિચારોમાં રહેલું છે. વિચારોને જેટલા આપણે સત્સંગથી નવપલ્લવિત રાખીશું એટલો સત્સંગ આપણો વધશે, અને વિચારોને જેટલા આપણે કુસંગે કરીને ડાઉન કરીશું એટલો સત્સંગ ઘટશે. એવા વિચારો આપવાવાળા દુનિયામાં હજારો પડ્યા છે કે તમે જો એનો સંગ કરો ને તો એક દિવસ 24 કલાકમાં નાસ્તિક કરી દે તમને. ભગવાન જેવું તત્વ નથી, આવું તમને સાબિત કરીને અંતરમાં નાખી દે, ભગવાન જ નથી, પરોપકારનું કામ કરો બાકી ભગવાન છે નહીં, એ પ્રકારના નાસ્તિક પણ છે. પરોપકારનું કામ કરવાનું પણ ભગવાન જેવું કોઈ તત્વ નથી એવું માનવાવાળા પણ છે કે ભગવાન હોય તો આવી અસંતુલિતતા કેમ છે, કોઈને ગરીબને કોઈને તવંગર શા માટે, એટલે એ બધા ભગવાન તરીકેનું કાર્ય કરે પરોપકારનું.
સારું છે, પરોપકારનું કાર્ય તો થાય છે, સ્વર્ગાધિક તો મળશે, પણ એ પ્રકારના પણ છે કે 24 કલાક જો એનો યોગ કરો તો 24 કલાકની અંદર કાચો પોચો હોય ને તો ભગવાનમાંથી આસ્થા ઉડાડી દે એવા છે. એટલે સત્સંગને રોજ વધારવા માટે એક જ વસ્તુથી ધ્યાન રાખવાનું, સત્સંગનો કુસંગ નહીં કરવાનો. બહારનો કુસંગે નહીં કરવાનો, સત્સંગનો કુસંગે નહીં કરવાનો, અંદરનો કુસંગે નહીં કરવાનો. એક કુસંગમાં જો ના જઈએ તો સત્સંગનું હિત થાય નહીં તો સત્સંગની ભાવના ઘટી જાય. અહીંયા આગળ પીજના ભક્તો કહે છે, મહારાજ અમારી બુદ્ધિ સત્સંગમાંથી ક્યારેય ઘટે નહીં. જે લોકો અધર્મીઓને મદદ કરનારા છે એ ધર્મ પાળનારાને બહુ ડારો દે છે, કારણ કે અધર્મીઓને સત્સંગ કરે ગમે નહીં. એટલે સૌથી પહેલાં તો ધર્મ પાળવાવાળાને ધમકાવે. આજથી પહેલાંનો જમાનો તો એવો જ હતો કે જે બળીઓ હોય ગામની અંદર, જેની આગેવાની હોય, રૂપિયાવાળો હોય, રાજા હોય, એ બીજી જે ગામની પ્રજા હોય, પોતાથી જે ગરીબ હોય, એ લોકોને ડારો દઈને એનો સત્સંગ છોડાવવા માટે બહુ પ્રયત્ન કરતા કે આટલું કર નહીં તો નહીં, કામે નહીં આવવાનું, કંઠી કાઢી નાખ નહીં તો કામ નહીં મળે, તને ખાવા નહીં મળે, પગાર નહીં મળે, આ રાજ્યમાં રહેવા નહીં મળે. આવું પહેલાં ડારો દઈને સત્સંગ મુકાવવા માટે પ્રયત્ન કરવામાં આવતા. અત્યારે એ પ્રકારનો સમય જતો રહ્યો છે, કોઈને ડારો દેવાતો નથી, કારણ કે અત્યારે યુગ એવો છે, કાયદાઓ એવા છે. પણ અત્યારે વિચારોની આપલે ચોક્કસ થાય છે. એ યુગ હતો ડારો દઈને સત્સંગમાંથી પાછા પાડે, જેલમાં નાખીને સત્સંગમાંથી પાછા પાડે. આજે તો એવા કાયદાઓ દુનિયામાં થઈ ગયા છે જેના કારણે ધર્મ પાડવામાં કોઈ પ્રતિબંધ નથી, જેને જે યોગ્ય લાગે એ ધર્મને પાડી શકે છે. પરંતુ આજના યુગમાં વિચારોની જે આપલે કરવાની, વિચારોને જે નેગેટિવ બનાવવાની પ્રવૃત્તિ છે એ જબરજસ્ત છે. પેલા કરતાં પણ આ ખતરનાક છે. ઓલામાં તો નાત બારા કાઢે, પછી નાત બારા કાઢે પછી નાત રોજ મળવા તો ના આવે. ઓલામાં બંદીખાનામાં નાખે, બંદીખાનામાં નાખે ને તો રોજ એમ થાય કે આવા ભગવાન મળ્યા છે. બંદીખાનામાં નાખે તો ભલે નાખે, પણ બીજી માથાકૂટ કરવા ના આવે, ભૂખ્યા રાખે. પણ અત્યારનો યુગ કેવો છે, મારે ઘેર જમવા આવજો, જમવા આવજો ને, જમવાનું ઘણા દિવસથી આવ્યા નથી. તે જમાડતા જમાડતા કે તમને વાત ખબર છે, હમણાં તો છે ને આવું થયું, ઓલા મંદિરમાં તો અહીંયા આગળ આમ થયું અને ઓલા સાધુને આમ થયું ને ઓલો ભગત હતો એક મંદિરમાં, ખબર નહીં સ્વામિનારાયણ ભગવાનનો ભગત હતો એને આમ થયું. એટલે બધું એવું જ છે, હવે હમણાં વાત જવા દો ને, બધે હોળી હળગી છે. ઓલા કે હા હવે અમે તો જઈએ છીએ, જઈને આવતા રહીએ, આપણે બીજી માથાકૂટ નહીં. એટલે એટલી ખબર પડી ગઈ કે આ મારી વાતને સાંભળી શકે છે, હોળી હળગે છે, આટલું સાંભળી શક્યો ને. એટલે એક દિવસ આના હૃદયમાં હોળી હળગાવી હશે તો વાંધો નહીં. અત્યારે વિચારોની આપલેથી જ સત્સંગની હોળી થઈ જાય છે જીવમાં, કારણ કે અત્યારનો યુગ ડારાનો છે નહીં. અત્યારનો યુગ કેવો છે, વિચારોની આપલેનો છે. માટે વિચાર એવા લેવા કે જેનાથી આપણે સત્સંગમાં પહેલે દિવસ આવ્યા ત્યારે જે દ્રષ્ટિકોણ હતો એમાં વધારો થાય, આપણને ભગવાનના માર્ગે ચાલવાની તાકાત મળે, સત્પુરુષને ઓળખવાની વિશેષ તાકાત મળે, એવા વિચારો લેવા, એવા વિચારો આપવા. પણ જે વિચારોથી આપણે ભગવાન, ભગવાનના સત્પુરુષ, ભગવાનના સંતો ભક્તો, આ દિવ્ય માહોલ એમાંથી કોઈ પણ રીતે પાછા પડીએ, એવો કોઈ પણ વિચાર હોય, એ સારું કાર્ય હોય તોય, સમાજની દ્રષ્ટિએ સારું દેખાતું હોય પણ આપણને ખબર છે કે આ સારું કરવાથી હું પાછો પડીશ, તો ના કરવું. એવું કરવાની અંદર આપણી બુદ્ધિમાં ફેર પડે. એટલે અહીં કહે છે, બધાએ હાથ જોડીને સ્તુતિ કરી, મહારાજ અમારી બુદ્ધિ સત્સંગમાંથી ક્યારેય ઘટે નહીં. બુદ્ધિવાળા છે આ પીજના ભક્તો, બહુ વિચારીને માગ્યું, એમ ના માગ્યું તમે અમને મુક્ત બનાવી દો. સત્સંગમાંથી જો બુદ્ધિ નહીં ઘટે તો શું થવાનું છે? સત્સંગમાં જો પડ્યા રહ્યા અને બુદ્ધિ ઘટી નહીં અને રોજ અલૌકિકને દિવ્યતાથી જીવતા રહ્યા તો અંધકાળ આવે ત્યાં અનાદિ મુક્ત થઈ જ જવાના છે, થઈ જ જવાના છે. એને કહેવું ના પડે,
પ્લેનમાં બેઠા પછી પટ્ટો બાંધીને બેઠો એટલે જ્યાં પહોંચવાનું ત્યાં પહોંચી જ જવાનો છે. પછી એને કહેવું ના પડે કંઈ આગળ પહોંચાડજો, એ તો જતો જ રહે, પણ પ્લેનવાળા જેટલું આપે સૂચના એ પ્રમાણે એને રહેવું પડે. એમ સત્સંગની અંદર આપણે ક્યારેય ઘટીએ નહીં, એનો આપણે રોજ ઉપાય કરવો જોઈએ. જે લોકો અધર્મીઓને મદદ કરનારા છે તેઓ તો ધર્મ પાળનારાને બહુ ડારો દે છે. તે અધર્મી લોકો પોતાનું જેટલું ચાલે તેટલા ઉપાય કરીને ધર્મવાળા અમને દેહના દુઃખ આપે છે તે વિમુખો ભક્તોને બંદીખાને નાખી દેવા સુધીના કામ કરે છે. એ પૂર્વેના ભક્તોએ કેટલો સત્સંગ રાખ્યો. એક સમયે મહારાજ જ્યારે પૃથ્વી પર હતા ને ત્યારની વાત છે, બુરાનપુરની અંદર વરસાદ વરસ્યો નહીં. અષાઢ મહિનો હાવ કોરો ગયો, શ્રાવણ બેઠો ત્યારે વરસાદ ના થયો. એ વખતે શૃંગેરી મઠના શંકરાચાર્ય ત્યાં આવેલા હતા બુરાનપુરમાં. એમને એના રાજાને બોલાવીને પૂછ્યું, ઓન મે થશે કે કેમ? ત્યારે શંકરાચાર્ય હતા ને એને મહારાજ ઉપર દ્વેષ ભાવ હતો, એટલે એને એમ કીધું, તમારા શહેરમાં કોઈ નવો પંથ આવ્યો છે? એટલે બુરાનપુરના રાજાએ કીધું, નવો પંથ તો સ્વામિનારાયણનો કહેવાય છે, એના સત્સંગી મારા ગામમાં થોડા ઘણા છે, એ નવો પંથ છે, હાવ આજ સુધી કોઈ દી સાંભળ્યું નહોતું, એવો પંથ આ નવો આવ્યો છે. ત્યારે શંકરાચાર્ય કે, એટલે જ તમારા શહેરમાં વરસાદ નથી થતો. આવા હતા, અધર્મી હોય, રાજા વાજાને વાંદરા, જે બાજુ નચાવો એમ નાચે, આવા દ્વેષી હોય, રાજાના કાનમાં શબ્દ નાખ્યો એટલે તમારા શહેરમાં વરસાદ થતો નથી, એને તમે બોલાવો અને વરસાદ વરસાવવાનું કહો, અને જો ના વરસાદ વરસે તો કંઠી તોડી નાખે આવું કહો. આ શૃંગેરી મઠના શંકરાચાર્ય, ધર્મના સ્થાપક, એમને આમ વાત કરી. ત્યારે રાજાએ તુરંત બધા સત્સંગોને બોલાવ્યા અને કહ્યું, તમે સ્વામિનારાયણની કંઠી બાંધી છે, માટે તમે 8 દિવસમાં વરસાદ વરસાવો, નહીતર એની કંઠી તોડી નાખો. પીજના ભક્તોએ કીધું ને કે મહારાજ, અધર્મી લોકો એન કેન પ્રકારે ગમે તે રીતે વાંકમાં લઈને ભગવાનના ભક્તને, પૂર્વે ભગવાનના ભક્તોએ કેટલી પરીક્ષા આપી છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ગ્રહસ્થ આશ્રમમાં રહેલા ભગવાનના ભક્તો, તમે ભક્ત ચિંતામણીમાં કલા ભગતનું આખ્યાન વાંચો, લોઢાનો ગોળો હાથમાં લઈ અને પોતાનું ખેતર, સાચા હતા ખોટા નહોતા પરીક્ષા આપવી પડી છે ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે એમ સાબિત કરવા માટે. કેટલી તકલીફો વચ્ચે એ ભક્તોએ સત્સંગ ના છોડ્યો, કેટલી તકલીફો વચ્ચે અને કેટલી મોત સુધીની એની પરિસ્થિતિ થઈ જાય તોય ભગવાન સ્વામિનારાયણ અને એના સાધુને ના છોડ્યા. અને આપણે ભણેલા ગણેલા કહેવાતા હોઈએ, વ્યવહાર કુશળ કહેવાતા હોઈએ, બુદ્ધિજીવી કહેવાતા હોઈએ, તો પણ અનુભવના શિખરોથી અનેકવાર પાસ થયેલા હોવા છતાં પણ જો કોઈ કુસંગી આપી દે ને, વિચારો તો મેં તમને કીધું એમ 24 કલાકમાં નાસ્તિક કરી નાખે. બધાને થઈ જાય એવો મારો કોઈ દાવો નથી, પણ ન થાય એવું પણ ન બને, ન થાય એવું પણ ના બને. થવાની 99% ચાન્સીસ છે. સત્સંગના બળ કરતાં કુસંગનું બળ કળિયુગમાં 10 ગણું છે, 100 ગણું કહો તો ઓછું નહીં, એટલું બળ છે, એટલું બળ છે. માટે વિચારો એવા મેળવવા કે જેનાથી આપણે મોક્ષના માર્ગમાં આગળ વધીએ, વિચારો એવા પ્રાપ્ત કરવા, એવાની સાથે વાર્તાલાપ કરવો કે જેનાથી આપણે મોક્ષના માર્ગે આગળ વધીએ, એવાની સાથે વાત જ ના કરવી, એવાની સાથે સંબંધ જ ન રાખવો, એવાની સાથે બેઠક ઉઠક જ ન કરવી, એવાની સાથે જે સ્વામિનારાયણ જ ન કરવા કે જેને કરીને સત્સંગમાંથી આપણે પાછા પડીએ. પોતાને એટલી તો ખબર પડે ને, પોતાને એટલી તો ખબર પડે ને કે મને આ વ્યક્તિનો સંગ કરવાથી, આ વ્યક્તિની પાસે બેસવાથી, આ વ્યક્તિની વાત સાંભળવાથી હું મને જે મળેલો સત્સંગ એમાં પાછો પડું છું, કલ્યાણના માર્ગમાં પાછો પડું છું, આટલી તો પોતાને ખબર પડે. મારી દિવ્યતા, મારી જે દ્રષ્ટિકોણ સત્સંગ પ્રત્યેની, એ ઘટી રહી છે.
આટલી જ એને ખબર પડે, એને એ સત્સંગની અંદરી પાછો ના પડે. આજે આ વિનયજી છે, બહારના પ્રાંતના છે, એમને મંદિરની અંદર એ આવે છે, ગુજરાતી થોડું સમજાય છે, હિન્દી અંગ્રેજી જાણે છે, છેલ્લા 1.5-2 વર્ષથી મંદિરમાં રેગ્યુલર આવે છે. ક્યારેક ક્યારેક સંતોને કોઈક શાકભાજી ગ્રોસરીની જરૂર હોય તો પણ એ આવતા હોય, સંતો ફોન કરે તો લઈ આવે છે. એમને ભગવાન સ્વામિનારાયણનું નામ આ દેશમાં આવ્યા પછી સાંભળ્યું છે. એને પહેલાં ક્યારેય પણ ભગવાન સ્વામિનારાયણનું નામ ભારતમાં સાંભળ્યું નથી, અહીં આવીને સાંભળ્યું, અહીં આવીને આ મંદિરનો યોગ થયો. એટલી બધી એમને ભગવાન પ્રત્યે, ગુરુજી પ્રત્યે, સંતો પ્રત્યે, આ મંદિર પ્રત્યે એવી લાગણી બંધાઈ ગઈ છે કે કોઈ પણ પ્રકારની સેવા હોય તો બધી જ સેવાની અંદર એ આવીને ઊભા રહે છે. એમને એમ તો નહીં થતું હોય, એ પોતે અહીં નજીકના બીજા 1-2 મંદિરો છે, બહારના પ્રાંતના છે એટલે પરોક્ષની અંદર પ્રતીતિ હોય, કર્મકાંડ આદિકમાં ત્યાં જતા હતા, જાય છે, હજુ જાય છે. પરંતુ એમનું ખેંચાણ એવું છે કે 7 દિવસની અંદર એ 7-7 દિવસ અહીં આગળ પીવડા ઘનશ્યામ મહારાજના દર્શને તો આવે છે, પરંતુ કથા ચાલતી હોય એ કથાની અંદર સ્પેશિયલી આવે છે, બંને પતિ પત્ની બંને આવે છે. 1 દિવસ લગભગ અઠવાડિયાના 6 દિવસ તો પાકા, કદાચ 1 દિવસ ક્યાંક કામે ગયા હોય તો, નહીં તો આવી જ જાય, દર્શને તો છેવટે આવી જાય. એમને કોઈક અલૌકિકતા જોઈ હશે, એમને કોઈક એવી વસ્તુ જોઈ હશે, કારણ કે એ જ્યાં બીજા મંદિરમાં જાય છે દર્શન માટે ત્યાં તો હજારો લોકો આવે છે, કારણ કે ત્યાં દર્શન જ કરવાના છે, ત્યાં કોઈ કથા વાર્તા નથી. પૂજારી કર્મકાંડ પૂજા વિધિ કરાવતા હોય, દર્શન કરવાના, જે પૂજા હોય એ ચડાવવાની, ફૂલ ચડાવવાનું, પ્રસાદ લઈને પાછા આવવાનું, આ ક્રમ પરોક્ષની અંદર ચાલે છે અનેક મંદિરોમાં. તો એ પદ્ધતિથી ટેવાયેલું માનસ, એમનું માનસ એ પ્રકારથી ટેવાયેલું છે, પરંતુ એ આ મંદિરમાં આવ્યા, અહીં નથી. બીજા જે મંદિરમાં એ જાય છે ત્યાં રોજના 500,000 વ્યક્તિઓ ત્યાં દર્શન કરીને જતા હોય, એના પાર્કિંગ લોટો ભરેલા હોય, એવા મંદિરોમાં જવાવાળા વ્યક્તિ, જેને જન્મથી સ્વામિનારાયણ ભગવાન નથી મળ્યા એવા વ્યક્તિ, એને આ મંદિરની અંદર પાર્કિંગ લોટમાં વીકડેઝમાં 2 જ ગાડી પડી હોય, કથા વાર્તાને સત્સંગની અંદર મંદિરની અંદરના હજારોની સંખ્યામાં ભક્તો બેઠા હોય, તો પણ એમને આ મંદિરમાં એવી તો શું દિવ્યતા જોઈ. એવા વિશાળ સંકુલો એ જે મંદિરમાં જાય છે, એ મંદિરોની અંદર જેવા વિશાળ સંકુલો છે, એવું વિશાળ સંકુલ આ મંદિરમાં નથી. શું વિશેષ જોયું? તો વિશેષ એટલું જ દેખાયું કે જે ભગવાનના સંતો, એની જે પારદર્શકતા, ભગવાનના સંતોનું જે વાત્સલ્ય, હેત, પ્રેમ, ભગવાનને સમજાવવાની રીત, એનું જીવન, એના ધર્મ, એના નિયમ, આ બધું જોયું ને, ભગવાન સ્વામિનારાયણની જે રીત, એના કારણે સહજ એમને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભાવ થયો. આજે એવો ભાવ થયો છે, પૂજા બંને જણ કરે છે, પૂજા ગુરુજીના હાથે લીધી, કેટલી એની દિવ્ય દ્રષ્ટિ હશે અને કેવી દિવ્યતા અત્યારે અનુભવાતી હશે કોઈ પણ વસ્તુમાં. એક વખત મેં કીધું કે તમને કોઈક સેવા કદાચ સોંપવામાં આવી હોય, પણ તમને એ સેવા ભારદાયક લાગે તો તરત કહી દેવું કે મારાથી આ સેવા મને થોડું વધારે વજન પડે એવું છે, તો કે નહીં, મારા ભાગ્ય છે કે મને સેવા મળે, કોઈ પણ ટાઈમે કોઈ પણ પ્રકારની સેવા હોય મારા મોટા ભાગ્ય છે. હું એ સમજાવવા માગું છું કે એક કોઈ પણ વ્યક્તિ સત્સંગમાં જ્યારે પ્રવેશ કરતો હોય છે ત્યારે એને 1.5-2-5 વર્ષ આ જ ભાવ રહે છે, પણ એ એવા છે, પણ એમને કોઈ કુસંગી મળી જાય, આપકો કોઈ કુસંગી મિલ જાય, ઓર ભગવાન સ્વામિનારાયણ કે વિષય મેં, ગુરુજી કે વિષય મેં, ભગવાન કે સંત મિલે હૈ ઉનકે વિષય મેં, યહાં જો ભક્તગણ મિલે હૈ ઉનકે વિષય મેં, કોઈ હલકી બાત કરે, કોઈ એસી બાત કરે કે જિસસે આપ સત્સંગ મેં જૈસે અભી બઢતે હો આગે ઉસમે આપ પીછે ચલે જાઓ, એસા ભી હો સકતા હૈ, લેકિન કબ નહીં એસા હોતા, યહાં પે કથા યે આતી હૈ, પીચ ગાંવ હૈ ગુજરાત મેં, વહાં કે હરિભક્ત લોગ ભગવાન કો યે સ્તુતિ કરતે હૈ કે પ્રભુ
हम कभी भी ये जो सत्संग मिला है वो हमारा कभी घटे नहीं। तो वो न घटे उसका कौन सा कारण है? तो जैसे सत्संग हमारा बढ़ता है वो ही प्रक्रिया हम करते रहे तो सत्संग कभी घटेगा नहीं। लेकिन जिसकी बात सुनने से हमको भगवान के प्रति, भगवान के संत के प्रति, भगवान के भक्त के प्रति, मंदिर के प्रति भावना घटती है, ऐसे व्यक्तियों के साथ संपर्क नहीं रखना चाहिए, उनके साथ नहीं बैठना चाहिए, उनकी बात नहीं सुननी चाहिए। जो मेरा अनुभव है वही सत्य है, मेरा अनुभव है वही सत्य है। और कई बार ऐसा होता है कि जैसे एक आदमी मिष्ठान खाता है तो उसको ताकत मिलती है, उसका एक्सपीरियंस ये है, और दूसरा आदमी मिष्ठान खाता है तो उसको डायबिटीज और कोलेस्ट्रॉल होता है। तो मिष्ठान वो तो अच्छा ही है, क्यों भगवान ने बनाया है? अच्छा नहीं है तो बनाया क्यों है? लेकिन उसका जो शरीर है वो बिगड़ा हुआ है। एक्सपीरियंस अच्छा है लेकिन उसको वो सोचना चाहिए कि मेरा शरीर बिगड़ा हुआ है। लेकिन आप देखना, जिन जिन को कोलेस्ट्रॉल होता है, जिन जिन को डायबिटीज होता है, वो दूसरे को यही कहते रहते हो, मत खाओ मत खाओ, तेरा शरीर बीमार है। वो तो पूरे दिन काम करता है, जो खेती का काम खेत में करते हैं तो वो खेती का काम करने वाले हो, जो मजदूर लोग होते हैं उनको आप चाहे कितना भी घी वाला और शुगर वाला खिला दो, उसको कुछ नहीं होगा। क्यों? क्योंकि वो सुबह से शाम तक इतना काम करते हैं। लेकिन बड़े बड़े मर्सिडीज में फिरने वाले हैं, यहाँ से यहाँ बैठने वाले हैं, मत खाना मत खाना, उसको खाने दो, उसको पचता है, तुमको नहीं पचता है। एक्सपीरियंस अलग अलग है, वस्तु एक है, स्थान एक है, लेकिन एक्सपीरियंस अलग है। जिसकी विचारधारा नेगेटिव है, जिसकी विचारधारा में पॉइजन आ जाता है, तो उसको जो बात पॉजिटिव है वो भी नेगेटिव लगती है। जैसे कई लोग ऐसे बात करते हैं समाज में कि भगवान पे इतना अभिषेक करने की क्या ज़रूरत है, दूध और सबकी, इतना दूध है तो गरीबों को पिलाओ, भगवान पे डालने की क्या ज़रूरत है, ऐसे फिलोसोफर है। तो वो गरीबों के लिए सेवा करनी, वो उसका एटीट्यूड पॉजिटिव है लेकिन भगवान के प्रति नेगेटिव है। तो उसकी पॉजिटिव बात में जिसको प्रतीति आती है वो भगवान के प्रति नेगेटिव हो ही जाएगा, तो बेहतर है उससे दूर रहो। लेकिन जो ऐसा कहते हैं कि आप भगवान का अभिषेक करो लेकिन जो दूध है उसको इस तरह से ले लो कि वो गरीबों तक पहुँच सके प्रसादी के रूप में, तो वो अच्छी बात है, वो सजेशन है, वो पॉजिटिव एटीट्यूड भी है और सजेशन भी है। यहाँ तो कोई कमी नहीं है लेकिन हमारे देश में जैसे वहाँ पे अभिषेक और वो सब करते तो संतगण ऐसा करते हैं कि वो दूध लेके फिर गरीबों में बांटते हैं। तो ऐसा किसी ने सुझाव दिया, वो उसका पॉजिटिव एटीट्यूड है, वो एक्सेप्ट करने लायक है। लेकिन जो ऐसा है, गरीबों को दूध पिलाओ भगवान पे डालने की क्या ज़रूरत है, उसका एक तरफ एटीट्यूड दिखता है पॉजिटिव लेकिन उसके बेस में है नेगेटिविटी। जिसके पॉजिटिव एटीट्यूड में नेगेटिविटी दिखे वो आदमी बहुत खतरनाक होता है, उसका संग करना बहुत खतरनाक होता है। चाहे वो सत्संग में हो, चाहे वो समाज में हो, चाहे आपके परिवार में हो, कहीं पर भी हो, लेकिन वो खतरनाक है। तो भगवान स्वामी नारायण यही बात यहां समझाते हैं। शंकराचार्य किधु के तमे आ स्वामी नारायण भगवान ना हरिभक्तों ने कंठी तोड़ाओ एटले राजाए, बुरानपुर ना राजाए ओला लोगों ने कीधु जो वरसाद 8 दिवस में ना पड़े तो तमारे कंठी तोड़ी नाखी। राजाए हुकम कर्यो बधाई ने 8 दिवस सुधी ओरडा में पूरी मेलो, अने जो वरसाद वरसावे तो छूटा करवा, नहीं तो कपाळनी अंदर ढींगलानो दाम दईने अहींथी काटी मूकवा। पहला एवा दाम देवाता कपाळनी अंदर, आखो गरम गरम एवो आम ढींगलो एनो दाम दई दे एटले माणस एटलो भૂંડો लागे अने पछी एने काटी मूके। આવી સજા એ કરતો, બધા સિપાહીઓ તરત બધા સત્સંગીને એક ઓરડામાં પૂરી દીધા,
સત્સંગીઓને ઓરડામાં પૂર્યા. બધાય સત્સંગીઓ મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા, હે મહારાજ, આ સમયે તમારા વિના અમારી સાર લે તેમ નથી. ગઢપુરમાં મહારાજે અંતર્યામી રૂપે આ પ્રાર્થનાને સાંભળી કે બુરાનપુરના હરિજનોને કષ્ટ બહુ પડ્યું છે, એમ જાણીને મહારાજ રાત્રે જમ્યા પણ નહીં. રાત્રે જમ્યા પણ નહીં. તમે વિચારો ભગવાન કેટલા ભક્ત વત્સલ છે. રાત્રે વાડું પણ પૂરું કર્યું નહીં, જમ્યા પણ નહીં હરખું. અને કથા વાર્તા કરીને અક્ષરવડીમાં પોઢ્યા પણ નિંદ્રા આવે નહીં. આનું નામ ભગવાન સ્વામિનારાયણ છે. પોતાના ભક્તને દુઃખી જોવે ને તો ભગવાનને ઊંઘ નથી આવતી. બુરાનપુર મેં ભગવાન કે જો ભક્ત હે ઉનકો વહાં કે રાજાને કેદ કર લીએ હે. ઉસકો શંકરાચાર્યજીને એસા બતાયા કે સે સ્વામિનારાયણ કા નયા પંથ હે, યે લોક આઠ દિન મેં યહાં પે બારિશ ન બરસાય, બારિશ નહીં હોતી થી ન બરસાય તો ઇન લોગો કો યહાં સે નિકાલ દેના. સ્વામિનારાયણ સંપ્રદાય યહાં પે હર રોજ બઢતા હે, ઇસી કારણ સે આપકે રાજ્ય મેં બારિશ નહીં હોતી હૈ, એસા બતાયા થા. તો રાજાને તુરંત સબકો જેલ મેં ડાલ દીએ. ભગવાન સ્વામિનારાયણ કો યે પતા ચલા તો ઉનકો શામ કા ભોજન ભી નહીં હો સકા. ભગવાન ચિંતામાં પડી ગયા કે મારા ભગતને આટલું બધું દુઃખ, રાત્રે ઊંઘ પણ ના આવી. સુખસ્વામીને પૂછ્યું મહારાજે, સુખસ્વામીએ પૂછ્યું, મહારાજ તમે બપોર પછી આવા ઉદાસી કેમ છો, ઊંઘતા પણ નથી? ત્યારે મહારાજ કે બુરાનપુરના સત્સંગીને રાજાએ સત્સંગ મુકાવા સારું કેદ કર્યા છે, માટે અમારે એના ઉપર કાગળ લખવો છે. ત્યારે સુખસ્વામી કે ભલે મહારાજ સવારે કાગળ લખશું. મહારાજ કે ત્યાં સુધી અમને ઊંઘ નહીં આવે. અને સુખસ્વામી દીવો કરીને કાગળ લખવા માંડ્યા. થોડોક લખ્યો ત્યાં દીવો ઓલાઈ ગયો. સુખસ્વામી કે હવે સવારે કાગળ લખીશું. ત્યારે મહારાજે પગના અંગૂઠામાંથી તેજ કાઢ્યું, ગોવિંદ રામને કીધું કે આ કાગળ લઈ. મૂળજી બ્રહ્મચારીને પૂછ્યું કોની સાથે મોકલશું? ત્યારે કીધું માનાવર્દીથી ગોવિંદરામ ભટ્ટ આવ્યા છે, મયારામ ભટ્ટના ભાઈ, એમની સાથે કાગળ બુરાનપુર મોકલી દો મહારાજ. બહુ એ સ્પીડમાં ચાલવાવાળા છે. ઘણા ચાલવાવાળા હોય પણ વાતું કરતાં કરતાં ધીરા 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 હાલ્યા જાય એ ક્યારે પુગાડે? સ્પીડવાળો હોય તો કરે ને કામ. એટલે સ્પીડવાળાને મોકલ્યા, તમે બુરાનપુર જાઓ, વરસાદ વરસાવીને આવો. ત્યારે ભટ્ટજી કે મહારાજ ઠીક જઈશ. ત્યારે મહારાજ કે આ કાગળ લઈને આ સમયે જ જાઓ, રસ્તે ક્યાંય રોકાશો નહીં. ભટ્ટજીએ મહારાજના હાથમાંથી કાગળ લઈને ખડિયામાં નાખ્યો, મહારાજને દંડવટ કર્યા. ત્યારે મહારાજ કે ઝડ જાઓ, વહેલા આવજો. ત્યારે ભટ્ટજી બોલ્યા, ભલે મહારાજ વહેલો આવીશ. એમ કહીને ભટ્ટજી ચાલ્યા. તે બાર વાગ્યાના સુમારે અંધારી રાત્રિમાં ગેલાને સામે કાંઠે રહેલી શિવને ડેરીએ જઈને સૂઈ ગયા. રાતે બાર વાગે કાગળ લઈને મોકલ્યા મહારાજે. અને સવારે ચાર વાગે જાગ્યા ત્યાં તો બુરાનપુર શહેરનો દરવાજો, સીધા જ ગેલાએથી બુરાનપુર મહારાજે મૂકી દીધા. તાપીનો કાંઠો દીઠો, શહેરનું નામ શું? બુરાનપુર. ભટ્ટજીએ પૂછ્યું, અહીંના રાજાએ સ્વામિનારાયણના સત્સંગીઓને કેદ કર્યા છે, ક્યાં છે? ત્યારે એ બધા કે કેદખાનામાં એક ઓરડો છે, એમાં પૂરેલા છે. પછી ભટ્ટજી ત્યાં ગયા, સિપાહીનો પહેરો હતો, કંઈ બોલ્યા નહીં. ભટ્ટજીએ હરિજનોને જાળીમાંથી કાગળ આપ્યો અને જય સ્વામિનારાયણ કહ્યા. ત્રણ દિવસમાં વરસાદ થશે એમ કહ્યું. સાંભળીને હરિજનો ખુશ થયા. મહારાજનો કાગળ વાંચીને શાંતિ પામ્યા. ભટ્ટજીને કહ્યું કે તમે રોકાજો. ત્યારે તે કહે, હું હમણાં તાપીમાં નાહીને આવું. એમ કહીને તાપી નદીએ નાહવા ગયા. તે કાંઠે ખડીઓને લુગડા મેલીને પાણીમાં ડૂબકી લગાવી તે સીધા ગેલા નદીએ નીકળ્યા. કેટલો સરસ રસ્તો બોલો. ગેલાએ હુતા સીધા બુરાનપુર, બુરાનપુર તાપીમાં ડૂબકી લગાવી સીધા ગેલામાં નીકળ્યા. પછી નાઈન લુગડા પહેરીને ખડીઓ લઈને ગામમાં ચાલ્યા. ત્યારે સાધુએ પૂછ્યું, ભટ્ટજી આજ મોડા કેમ? ત્યારે કહે, અરે સ્વામી, હું તો આ તાપી ગંગામાં નાયો ને ઘેલામાં પણ નાયો. એક રાતમાં તો હવારમાં જતા રહ્યા બુરાનપુર, ને આ કાગળ આપીને પાછા તાપીમાં નાવા ગયા, પાછા ગઢપુરમાં આવી ગયા. એક જ રાત અને અડધા દિવસમાં તો બધું કામ પતાવીને પાછા અક્ષરરોડીમાં જઈને મહારાજને દંડવટ કર્યા. મહારાજ કે ભટ્ટજી, તમે તો બુરાનપુરના પાદર તાપી ગંગામાં નાયા ને અહીં ઘેલામાં નીકળ્યા. ત્યારે મહારાજ, હું તો અહીંથી ચાલ્યો, અંધારું બહુ હતું, ગેલાણ કાંઠે જઈને ડેરીમાં સૂઈ ગયો, ચાર વાગે બુરાનપુર.
અને કાગળ હરિજનો દઈને તાપીમાં નાવા ગયો, પાણીમાં ડૂબકી મારી તે ગેલાના ખડખડી આમ પુગાડ્યો મને, એ મહારાજ બધું તમે જ કર્યું ને. એ સાંભળીને સુખસ્વામી આદિક બહુ રાજી થયા, સુકાનંદ સ્વામીને બધાએ. બુરાનપુરમાં હરિજનોએ સિપાહી સાથે રાજાને કહેવડાવ્યું, અમને અમારા સ્વામી અને ભગવાનનો કાગળ આવ્યો છે, આજથી ત્રીજે દિવસે વરસાદ થશે. આઠ દિવસ નહીં, ત્રીજે જ દિવસે. રાજાએ પાછું કહેવડાવ્યું, વરસાદ વરસશે ત્યારે તમને છોડશું, કાગળ સાચો માનશું. પછી ત્રીજે દિવસે ઘણો વરસાદ થયો એટલે રાજાએ સત્સંગી સર્વને કેદમાંથી બહાર કાઢ્યા અને કહ્યું, તમારા સ્વામી અને ભગવાન ખરા, તમે પણ ખરા. પછી સર્વે સત્સંગે પોતપોતાને ઘેર ગયા અને વરસાદ બહુ થયો. તાપીમાં નદીમાં મોટું પૂર આવ્યું અને શંકરાચાર્યના મઠમાં પાણી પેશી ગયું, તેની જગ્યા તનાઈ ગઈને બહુ નુકસાન થયું. શંકરાચાર્યને ઈચ્છા હતી ને કે સ્વામિનારાયણ વરસાદ કરે, તે એવો વરસાદ કર્યો, મઠ તનાઈ ગયો. આવો વરસાદ મહારાજે કર્યો. પણ ભગવાનના ભક્તોને પહેલાં આવું થતું, જે અહીં પીજના ભક્તો કહે છે, મહારાજ વિમુખો ભક્તોને બંદીખાને પણ નાખી દેવા સુધીના પ્રયત્નો કરે છે, આવા પ્રયત્નો પણ કરતા. તે અધર્મીઓને રાજ્યને અને અધિકારનો ભારે મદ હોય છે અને અમને આપના યોગનું બળ રહે છે. આપની અપાર મોટપને દેખીને પણ તે અધર્મીઓને કાંઈ જ ડર લાગતો નથી. અધર્મીઓને સત્તાનો મદ હોય, ભગવાનના ભક્તને ભગવાનની ભક્તિને ભગવાન મળ્યા છે ને એનું બળ હોય. અધર્મીઓને સંપત્તિનું બળ હોય, ભગવાનના ભક્તને ભક્તિનું બળ હોય. અધર્મી છે એને પોતાની કૂટનીતિ, પોતાની રાજનીતિ એનું બળ હોય, ભગવાનના ભક્તને ભગવાનના ભરોસાનું બળ હોય. એની પાસે કોઈ કૂટનીતિ, ચાણક્ય નીતિ, રાજનીતિ કાંઈ ના હોય, એ તો સીધો સાદો ભગવાનના ભરોસે જીવવાવાળો હોય. એની રક્ષા ભગવાન કરે. ભગવાનને ખબર હોય કે અમારા ભગતને કાંઈ આમાંનું આવડે નહીં અને આ ધર્મીઓને તો બધું જ આવડશે, એટલે ભગવાન હંમેશા પોતાના ભક્તની રક્ષા કરે છે. અધર્મીઓ મહારાજનો પ્રતાપ જોવે તો પણ એને ડર લાગતો નથી, એવું પીજના ભક્તો કહે છે. તમારી મોટપ દેખે પણ અધર્મીઓને કાંઈ ડર લાગતો જ નથી. પ્રહલાદજીએ આપણે રાજી કરવા માટે કેટલાય દુઃખોને સહન કર્યા હતા. માણસની બુદ્ધિ જ્યારે આવરણયુક્ત થઈ જાય ને, આસુર ભાવથી આવરણયુક્ત થઈ જાય ને, ત્યારે ભગવાનનો પ્રતાપ એની નજર સામે જોવે ને તો એ કાંઈ ના થાય. કંસ નહોતો જાણતો કૃષ્ણના પ્રતાપને, બધું જ જાણતો હતો. આગળ આટલા બધા એને પાસા નાખ્યા પૂતના આદિકના, તો ખબર પડી જાય ને કે આ નથી સામાન્ય વ્યક્તિ. તોય પણ આવરણ એવું થઈ જાય ને, તે પ્રતાપ જોવે ને તોય ભૂલી જવાય. સત્પુરુષોનો પ્રતાપ જોયો હોય ને તોય ભૂલી જવાય. ભગવાનના સંતો ભક્તોના સત્સંગનો પ્રતાપ અનુભવ્યો હોય ને તોય ભૂલી જવાય. સમય જ્યારે ખરાબ આવે છે ને ત્યારે વ્યક્તિનું પતન થાય છે. આપણા જીવનની અંદર આવતા સમયને આપણે ઓળખી રાખવો જોઈએ. ક્યારેક આપણી માટેનો ખરાબ સમય હોય ત્યારે બહુ સાવચેતીથી, બહુ ધીરજથી ચાલવું પડે. જે વિચાર આવે એવું ઇન્સ્ટન્ટ કરી નખાય, ઇન્સ્ટન્ટ કરી નખાય. જે વિચાર આવ્યો અને ઇન્સ્ટન્ટ કરી નાખો એટલે એની અંદર તો ઉપાધિ જ થાય. વિચાર આવે ને ત્યારે થોભવું. સ્વામી એટલે જ કીધું, બે સારા સાધુ ને ત્રણ સારા હરિભગતમાં જીવને બાંધવો, આ વાત તો સો જન્મે ના સમજાય. કેવી ગજબની વાત સ્વામીએ કરી. એવું ના કીધું કે તમને ઉપાસના સો જન્મે નહીં સમજાય. એ તો સત્પુરુષ મળે ને સર્વોપરી ઉપાસનાવાળા, અને સત્પુરુષમાં એ જ થાય ને એટલે ઉપાસના તો આમ જ સમજાઈ જાય. ઉપાસના સમજવા આમ દાખલો ના કરવો પડે. સત્પુરુષમાં એ જ થાય એટલે ઉપાસના તરત સમજાઈ જાય. ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય પાળવામાં છે ને, સત્પુરુષનો યોગ થાય એટલે બધું મળી જાય. પાડવાની ઈચ્છા થઈ જ જાય, હેતે કરીને પાડવાની ઈચ્છા થઈ જાય. અરે સંસારનો ત્યાગ પણ સત્પુરુષને હેતે કરીને થઈ જાય છે. સંસાર ભવસાગર જે કોઈથી ના છૂટે એ છૂટી જાય. આ બધું થઈ જાય છે. તાકાત ના હોય તો એ થઈ જાય છે. જેને જેને થયું છે એને પૂછો, તાકાત હતી તમારી? તો કે ના ભાઈ, મને તો સત્પુરુષમાં હેત હતું ને સત્પુરુષે કીધું એટલે એમના બળે થઈ ગયું. જા જા ભાગના આવા છે સંસાર છોડેલા ત્યાગીઓ ને પૂછો અમારા જેવા, તો આમ જ કહેશે. જા જા ભાગનું આમ હોય, આખો આખો સંસાર હડકતો દેખાતો હોય જન્મથી, એવો તો કોક વીરલો કોક હોય. બાકી સંસાર હડકતો કાંઈ દેખાતો ના હોય ને દેખાયો ના હોય, પણ સત્પુરુષમાં એ જ થાય તો સંસાર હડકી જાય, બધું ખોટું થઈ જાય.
એ બધું સત્પુરુષના યોગે કરીને એક જન્મમાં થઈ જાય છે. છ જન્મે નથી સમજવાનું, એક જ જન્મમાં બધું પૂરું. પણ આટલી વાત સો જન્મે નથી સમજાય એવી, એવું સ્વામી કહે છે. કઈ વાત? બે સારા સાધુ અને ત્રણ સારા હરિભગતમાં જીવને બાંધવો, આ વાત નથી સમજાય એવી. જીવને બાંધ્યો કોને કહેવાય? જીવને બાંધ્યો એને કહેવાય કે ગમે એવી કડવી વાત પણ આપણને કહી શકે, કહી શકે એને જીવને બાંધ્યો કહેવાય. જીવને બાંધવાવાળા બહુ ઓછા હોય છે. જીવ જેવી જગ્યાએ બાંધવો જોઈએ એવી જગ્યાને ખોળવાવાળા પણ બહુ ઓછા હોય છે, બહુ ઓછા હોય છે. ચાલ્યા જાય પણ જો એટેક આવે ને જેથી તેથી બચી ના શકે, કારણ એટલું જ છે, જીવ બાંધેલો નથી. જો જીવ બાંધેલો હોય 1000 પ્રકારના એટેક ભલે ના આવતા, કોઈ દી કાંઈ ના થાય, કોઈ દિવસ કશું ના થાય. ભારતની અંદર 55 વર્ષ, 40 વર્ષ, 42, 45, 50 વર્ષે એટેક આવી જાય, માણસને ખબર ના પડે ઉપડી ગયો. કેમ? કોઈ દી ટેસ્ટ જ નહીં કરાવવાનો, બ્લડ ટેસ્ટ કરાવવાનો જ નહીં, બોડી ચેકઅપ કરાવવાનું જ નહીં. અને અમેરિકાવાળાને 3 મહિને ચેક કર્યા કરે. હવે તમારે આનું લેવલ વધે છે, હા, ધ્યાન રાખજો, આ થાય છે, ધ્યાન રાખજો, આ થાય છે. તો દાદા 80-80 કાઢે, 90-90 કાઢે, હોય કાઢે, પણ એ ચેક કરાવે એટલે. બાકી ભારતમાં તો મેસૂબ ખાઈ સીધા ધામમાં, વાર ના લાગે નાની ઉંમરમાં જતા રહે. કેટલા બધાને આવે છે એટેક, અહીં બધા ચેક કરાવે. એ બે સારા સાધુ ને ત્રણ સારા હરિભગત છે ને, એ આત્મા ચેકઅપનું એક લેબ છે, એ આત્મા ચેક કરવાનું એક જગ્યા છે. જ્યારે આપણને લાગે કોક વિચાર એવો નબળો આવે કે જેમાં આપણે સત્સંગમાંથી પાછા પડીએ એમ હોય, ત્યારે એવા સ્ટેશન સુધી પહોંચવું, એવા સ્ટેશન સુધી પહોંચવું કે મારો જરા લેબ ટેસ્ટ કરી લો ને, કેવું છે મારા વિચારો, મારી ભાવના, મારું નિર્મળપણું, મારું દાસત્વપણું, મારું દૈવીપણું, એ બધું જરા ચેક કરી લો ને થોડું. કારણ કે મને થોડુંક એમના ફિલિંગ એવું થાય છે, આપણે બ્લડ ટેસ્ટને બધું કરાવવા ક્યારે જઈએ છીએ, આપણને એમ થાય કે કંઈક જુદું લાગે છે, કંઈક થોડું એમના છે ને માથું બહુ દુખ્યા કરે, તાવ બહુ આવ્યા કરે, પેટમાં બહુ દુખ્યા કરે છે, આમ બહુ થાય છે, ત્યારે આપણે કે કંઈક પ્રોબ્લેમ છે મને શરીરમાં, બ્લડ ટેસ્ટ કરો ને, બોડી ચેકઅપ કરો ને, ત્યારે જ કરાવીએ છીએ ને, ત્યારે જ કરાવીએ છીએ ને. અને અમુક ઉંમર થાય પછી તો કરાવે છે ફરજિયાત, એમ સત્સંગની અંદર અમુક સમય જતો રહે ને પછી તો વધારે કરાવવું પડે, પછી વધારે કરાવવું પડે કે જરા ચેક કરી લેજો આ, કારણ કે ભરોસો નહીં આનો શું થાય એ. અને શરીરમાં પ્રોબ્લેમ થાય તો એક જ વાર મરવું પડે, સત્સંગમાં જો પ્રોબ્લેમ થાય ને તો જન્મો જન્મ મરવું પડે એવું થાય. માટે ભગવાનનો પ્રતાપ જોયો હોય તો પણ ભૂલી જાય છે અધર્મી વ્યક્તિ, આવરણ થઈ જાય, આવરણ. સત્સંગનો પ્રતાપ જોયો હોય તો પણ ભૂલી જાય છે, આવરણ થઈ જાય છે, આવરણ. અને આવા આવરણોવાળા ઢગલા બંધ દ્રગે દીઠા છે, જોવાય છે, દેખાય છે, આવરણોવાળા થઈ ગયા હોય, જેના સ્ટેટમેન્ટ વારે વારે બદલાતા હોય. 25 તારીખે સ્ટેટમેન્ટ જુદું હોય ને પાછી 10 તારીખ થાય તો સ્ટેટમેન્ટ બદલાઈ જાય, એવા આવરણોવાળા હોય ને બુદ્ધિ ઉપર, જેને આવરણોના પડ ચડતા હોય ને ઉતરતા હોય ને, એનાથી બહુ સાવધાન. એટલે આવરણ જેને ના ચડે એની ભેગા જીવને બાંધવો. પ્રહલાદજીએ આપણે રાજી કરવા માટે કેટલાય દુઃખોને સહન કર્યા હતા. પ્રહલાદ તો ત્રિલોકીના રાજકુમાર હતા, હિરણ્યકશિપુના પુત્ર પ્રહલાદ ત્રિલોકીના રાજકુંવર હતા. એમને સમૃદ્ધિનો કોઈ પાર નહોતો, હિરણ્યકશિપુના રાજકુંવર એટલે એ જ રાજા થવાના હતા ને પાછળ. તેના પિતાએ જ તેને દુઃખ દીધું હતું. પ્રહલાદ 5 વર્ષના હતા છતાં ઘણા જ હોશિયાર હતા. તેને આપણા શરણનો ત્યાગ કર્યો નહીં. હિરણ્યકશિપુએ કેટલો પ્રયત્ન કર્યો પ્રહલાદજીને સત્સંગ મૂકાવવા, પણ પ્રહલાદજીએ સત્સંગને મૂક્યો નહીં. અને તેથી અધર્મીનો તરત જ વિનાશ થયો. ભૂમિ ઉપર પ્રહલાદજીના જેવા બીજા પણ અપાર ભક્તો થઈ ચૂક્યા છે. તેમણે સત્સંગને શિર સાટે રાખ્યો હતો. હે પ્યારા, અમારા મનમાં પણ એ ભક્તોની જેમ જ શિર સાટે સત્સંગ રહે. પીજના ભક્તો કહે છે, પ્રભુ પ્રહલાદજીને ના બાપે સત્સંગ મુકાવવા મહેનત કરી, રાજકુંવર હતા, ત્રિલોકીના રાજા બને એમ હતા, છતાં પણ હે પ્રભુ એ પ્રહલાદજીએ તમારો પક્ષ રાખ્યો,
એવી રીતે અમારે સત્સંગનો પક્ષ રહે એવી અમારે ઈચ્છા છે. અમારા મનમાં શિરને સાટે સત્સંગ રાખવો છે આવી ઈચ્છા છે. આવું પીજના ભક્તોએ બહુ ભાવભીની અને પોતાનો સત્સંગ સચવાયેલો રહે એના માટેની જે ખુમારી છે એ આપણે બધાને શીખવા જેવી છે એવી ખૂબ સુંદર અહીં વાતો કરે છે. પૂર આઠની અંદર ત્રગ 39માં 10 કડી અહીં સ્તુતિ રૂપે પૂર્ણ થાય છે. ગણેશ્યામ